પરિવાર સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો માણી શકે આપણા શહેરનો એમનો પોતાનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવાય અને સૌ કોઈ એમાં સહભાગી થાય એકમાત્ર હેતુ આ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આપણે ઉજવણી કરીએ છીએ જે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારો આપણને આપણી શહેરીજનોને એમના કૌશલ્યથી આપણને રીઝવવા માટે આવવાના છે 22 તારીખથી આ કાર્યક્રમ જે શરૂ થાય છે એ દિવસે પરમ પૂજ્ય મહારાજ સાહેબની સમાધિથી પુષ્પાંજલિથી આ કાર્યક્રમ શરૂ થશે એ જ દિવસે જે સમાધિ સ્થળ છે દરબારી કોઠારની સામે ત્યાં આગળ ભાવનગરના સ્થાપત્ય જે હેરિટેજ બિલ્ડિંગો છે એ બિલ્ડિંગોના ચિત્રકામ ત્યાં આપણા ભાવનગરના ચિત્રકારો એ પેઇન્ટિંગથી વોલને પેઇન્ટિંગ કરવાના છે મોતીબાગ ખાતે આવેલ મહારાજા ભાવસિંહજીની પ્રતિમા પર પણ પુષ્પમાળા અર્પણ થશે નીલમબાગ સર્કલ ઉપર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા ઉપર પણ પુષ્પમાળા અર્પણ થશે અને 22મી તારીખે સાંજે આપણા ભાવનગરના જન્મ કરતા પણ પૌરાણિક એવું દરબારી કોઠાર પાસે જે વૈજનાથ મહાદેવનું મંદિર છે ત્યાં સાંજે 7 કલાકે મહાઆરતીનો કાર્યક્રમ યોજાશે અને એ જ દિવસે સાંજે કૈલાસ વાટિકા ખાતે ખ્યાતનામ આપણા કલાકારો જે છે અરવિંદ વેગડા ભલામુરી રામ પ્રેમ આપણે જે ખૂબ જાણીતું ગીત છે અને એમની સાથે દેવાંશી શાહ જે ખૂબ સરસ ગાયક કલાકાર છે અને એમની ટીમ એ સાંજે 7:30 ત્યાં કૈલાસ વાટિકા આપણું મનોરંજન અને શહેરીજનોનું મનોરંજન કરવાના છે તારીખ 23/4 જે સાંજનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એમાં જિજ્ઞેશ કવિરાજ ઉર્વશીબેન રાદડિયા અને સુખદેવ ધામેકિયા આ 3 કલાકારો આપણને એમની સાંસ્કૃતિક કલા ત્યાં કૈલાસ વાટિકા ખાતે પીરસવાના છે 24મીનો દિવસ જે છે એ દિવસે ત્યાં સાંજે આપણી ભાવનગરની જ વિવિધ સંસ્થાઓ જે રાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ નામના મેળવી છે એવી કલાપથ સંસ્થા કલા દર્પણ સંસ્થા અને ડાન્સ એકેડમી શ્યામભાઈ મકવાણા કલાપી પાઠક ડૉક્ટર નીરો પંડ્યા વિહિત પાઠક શરદ પરમાર માનની શ્રી અભયભાઈ જન્મોત્સવ સમિતિના સૌ સાથી મિત્રો આપ સૌ મીડિયાના મિત્રો આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે 2016થી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ દ્વારા એક અનોખી રીતે કદાચ વિશ્વમાં આપણું એક ગામ એવું છે કે જે પોતાના શહેરનો જન્મદિવસ ઉજવે છે એવા આપણા ભાવનગરનો 301મો સ્થાપના દિવસ આખા ત્રીજે આપણે ઉજવવા જઈ રહ્યા છીએ જે 2016થી શરૂ કર્યું છે એ પ્રમાણે 3 દિવસનો આ રંગારંગ સાંસ્કૃતિક પારિવારિક કાર્યક્રમ સૌ સાથે બેસીને માણી શકે એ માટે આ જન્મોત્સવ સમિતિ કામ કરતી હોય છે એ જ શૃંખલામાં 2016થી શરૂ કરીને આજનો આ 301મો સ્થાપના દિવસ આપણે 22, 23, 24 એપ્રિલ કૈલાસ વાટિકા બોર તળાવ ખાતે ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છીએ આકર્ષણ જે ગયા વર્ષે પણ આપણે કર્યું હતું 301 કિલોનો લાડુ એ સરદારનગર ગુરુકુળ તરફથી આપણને ત્યાં પ્રસ્તુત થવાનો છે અને એની પ્રસાદી રૂપે આપણી શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ અને આંગણવાડીઓના કુપોષિત બાળકોને
એ સમગ્ર લાડુ પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવશે. આ ત્રણેય દિવસો દરમિયાન આપણી સાથે રાજવી પરિવાર, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ આપણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાવાના છે અને આપણો ભાવનગરનો જન્મદિવસ એ શાનદાર રીતે ઉજવાય એમાં આપણી સાથે જોડાવાના. ખૂબ જ સારી માહિતી પૂરેપૂરી આપી છે. મારે ફક્ત એટલું જ કહેવું છે કે છેલ્લા 7-8 વર્ષથી કલા અને સંસ્કૃતિ તરીકે ઓળખાતી નગરી એટલે કે આપણું ભાવનગર શહેર, તેમાં ભાવનગર જન્મોત્સવ સમિતિ અને જીતુભાઈ વાઘાણી દ્વારા જે આ આયોજન થયું છે ખરેખર આપણે સૌએ નિહાળ્યું છે. સમગ્ર શહેર માટે, સામાન્ય લોકો, મધ્યમ, ગરીબ અને બધા જ લોકો માટે ખૂબ આનંદ ઉત્સવ સાથે 30 દિવસનો કાર્યક્રમ હોય છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારો આમાં પોતાનું કૌશલ્ય બતાવતા હોય છે. સામાન્ય રીતે સાવ આવા કાર્યક્રમો આટલા મોટા કલાકારો આવતા હોય તો એમના ટિકિટના દરો ખૂબ જ હોય છે. ત્યારે બોરતળાવ જેવા કૈલાસ વાટિકા આપણે સૌએ જોયું છે, ખૂબ સરસ મજાનું એ પણ જીતુભાઈના પ્રયત્નોથી થયું છે, કોર્પોરેશન બનાવ્યું છે. ત્યારે આવી જગ્યાએ ફ્રીમાં લોકોને આ 30 દિવસ જે જન્મોત્સવ છે એ માણવા મળે એ માટે સૌને અમે ભારતીય જનતા પાર્ટી વતી, જીતુભાઈ વાઘાણી પરિવાર વતી અને જન્મોત્સવ સમિતિ વતી હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે. સમગ્ર ભાવનગરની જનતા પોતાના પરિવાર સાથે આ જન્મોત્સવ માણવા પધારે એવું હાર્દિક નિમંત્રણ છે. આપ સૌ પધાર્યા એ બદલ આપનો આભાર, ધન્યવાદ.